दाळ ચોખા પલાળવાની ઝંઝટ વગર અને આથો લાવવાની લાંબી પ્રોસેસ વગર છતાં પણ હાંડવાના ટેસ્ટ સાથે એકદમ પોચો પોચો આજે આપણે લીલી તુવેરનો હાંડવો બનાવીશું। ઘરે કોઈ મહેમાન આવી જાય અથવા તમને ઇન્સ્ટન્ટલી હાંડવો ખાવાની ઈચ્છા થાય તો આ રેસિપીને એક વખત ટ્રાય કરજો। ઝડપથી બની જાય છે, વધારે લાંબો સમય નથી લાગતો અને ઇન્ગ્રેડિયન્ટ્સ તો બધા આપણા ઘરમાં હોય જ છે। તો ફ્રેન્ડ્સ, જો તમને આ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને નવા નવા વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે પહોંચી જાય। આ વાનગી તમને કેવી લાગી તે મને વિડીયો જોયા પછી કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। હું તમારા બધા જ કોમેન્ટ્સ વાંચું છું અને મને ઘણો આનંદ થાય છે અને તેના લીધે જ નવા નવા વિડીયોઝ તમારી માટે લાવવાનો પ્રોત્સાહન પણ મળે છે। તો ચાલો રેસિપી શરૂ કરીએ। તો તેના માટે અહીંયા મિક્સર જારની અંદર આપણે 15-20 કળી લસણની ઉમેરીશું અને એક નાનો ટુકડો આદું ઉમેરીશું। ત્યારબાદ તીખાશ માટે આપણે અહીંયા 4 લીલા મરચાં ઉમેરીશું। તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમે લીલા મરચાં ઉમેરી શકો છો। ત્યારબાદ 1/2 કપ આપણે તુવેરના દાણા ઉમેરીશું। અહીંયા તુવેરની જગ્યાએ તમે 1/2 કપ વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો અને તેને આપણે મિક્સરમાં આ રીતે કોર્સલી ગ્રાઇન્ડ કરી લઈશું। તો પલ્સ મોડ પર તમે તેને ચલાવશો તો આ રીતે એક સરખું કકરું ગ્રાઇન્ડ થઈ જશે। અને હવે એક મોટા બાઉલની અંદર આપણે 2 કપ સૂજી ઉમેરીશું। ત્યારબાદ આપણે તેમાં 1/2 કપ બેસન ઉમેરીશું। બેસન ઉમેરવાથી હાંડવાનો ટેસ્ટ જે રીતે આપણે દાળ ચોખા પલાળીએ તે રીતનો જ આવશે, એટલે બેસન સ્કીપ નહીં કરતા। 1/2 કપ આપણે તેમાં ખમણેલો ગાજર ઉમેરીશું અને 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। કોથમીરને સારી રીતે ધોઈને ઉમેરવાની છે। ત્યારબાદ આપણે તેમાં ક્રશ કરેલી તુવેર ઉમેરીશું। તુવેરને આ રીતે ક્રશ કરીને આપણે ઉમેરીએ તો બેટરમાં તુવેરનો સારો ટેસ્ટ આવશે અને જો તમે આખા દાણા ઉમેરશો તો તેનો ટેસ્ટ સારો નહીં આવે। 1 કપ આપણે ઘરનું ખાટું દહીં ઉમેરીશું। દહીં ખાટું હશે તો બેટર ઇન્સ્ટન્ટલી ફરમેન્ટ થઈ જતું હોય છે અને હાંડવાનો ટેસ્ટ સારો એવો આવશે। ત્યારબાદ આપણે તેમાં 1 કપ પાણી ઉમેરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈએ। અહીંયા આપણે જે રીતે હાંડવાનું બેટર બનાવીએ તે જ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું છે। સૂજી ઉમેરેલી છે એટલે સૂજી પાણીને એબ્ઝોર્બ વધારે કરતી હોય છે, તો જરૂરિયાત પૂરતું આપણે તેમાં પાણી ઉમેરી અને આ રીતે થોડું મીડિયમ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરીશું। તો મેં આમાં અત્યારે 1 કપ દહીં અને 1 કપ પાણી ઉમેર્યું છે। હવે આપણે તેની અંદર 1/2 ચમચી હળદર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું ઉમેરીશું, તો મેં 1 ચમચીથી થોડુંક વધારે મીઠું ઉમેર્યું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। 1 ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરીશું, મરચું પણ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો। 2 ચમચી આપણે તેમાં સફેદ તલ ઉમેરીશું અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈએ। તમે જોયું પહેલાં કરતાં બેટર ફરીથી થોડું થીક થઈ ગયું, કારણ કે સૂજી જે છે તે પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે। તો પહેલાં આપણે બધા જ મસાલા આ રીતે મિક્સ કરી લઈએ અને થોડુંક આપણે તેની અંદર પાણી ઉમેરીશું। તો 1/4 કપ જેટલું પાણી મેં બીજું ઉમેર્યું છે અને તેને પણ આપણે આ રીતે ચલાવીને મિક્સ કરી લઈશું। તો બેટરની કન્સિસ્ટન્સી વધારે થીક ના હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે અને વધારે પતલી પણ ના થવી જોઈએ। હવે આની અંદર આપણે 3 ચમચી ખાંડ ઉમેરીશું। તો ખાટો મીઠો ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે। તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકો છો। ખાંડ અને ગોળ ઉમેરવાથી જ્યારે આપણે હાંડવો બેક કરીએ એટલે આપણે જ્યારે તેને શેકીએ ત્યારે તેનો કલર બહુ જ સરસ આવે છે, નીચેથી તે બ્રાઉન કલરનું થાય છે, એટલે ગળપણમાં તમારે જે ઉમેરવું હોય તે તમે ઉમેરી શકો છો। હવે ઢાંકીને આપણે 15 મિનિટ માટે રેસ્ટ પર રાખીએ અને 15 મિનિટ પછી હું તમને બતાવી દઉં બેટરની કન્સિસ્ટન્સી। તો આ બેટર વધારે થીક નથી થયું અને એકદમ પરફેક્ટ હાંડવાની કન્સિસ્ટન્સીમાં જ છે। જો વધારે થીક થઈ જાય બેટર તો તમે થોડુંક પાણી ઉમેરી શકો છો। અને હવે આપણે બેટરમાંથી 1/2 બેટર એક બાઉલની અંદર કાઢી લઈએ। બધા જ બેટરમાં આપણે એકસાથે સોડા કે ઇનો નહીં ઉમેરીએ, એટલે 1/2 બેટર મેં પહેલાં અલગ કરી લીધું છે અને 1/2 બેટરમાં જ આપણે 1 પેકેટ ઇનો ઉમેરીશું। હાંડવો શેકાતા વાર લાગતી હોય છે અને પછી છેલ્લે ઇનોની ઇફેક્ટ જતી રહે, એટલે 1/2 બેટરમાં જ આપણે ઇનો ઉમેરી અને તેને મિક્સ કરી લઈએ અને આટલા બેટરમાંથી આપણે પહેલાં 3 હાંડવા બનાવી લઈશું। તો અહીંયા નોનસ્ટિક કડાઈની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 નાની ચમચી રાઈ ઉમેરીએ
अने सफेद तल उमेरीशुं एक चमची जेटला। त्यारबाद थोड़ा मीठा लीमड़ाना पान आ रीते आपणे उमेरीशुं। गैसनी फ्लेम ने स्लो टू मीडियम पर राखीशुं अने वघारने आपणे थवा दईए तो राई अने तल एकदम सरस रीते फूटवा लागे। त्यारबाद आपणे तेनी अंदर बेटर उमेरवानुं छे। तो आ कढ़ाईनो नीचेनो भाग थोड़ो पहोळो छे एटले हूँ तेनी अंदर 3-4 चमचा जेटलू बेटर उमेरी अने तेने आ रीते फैलावी दईश। गैसनी फ्लेम ने स्लो टू मीडियम पर राखीशुं अने ढाँकीने आपणे तेने 5 मिनिट माटे थवा दईशुं। तो 5 मिनिट थई गई छे अहींया अने ऊपरनू लेयर जे छे ते तमे जोई शको छो कि ड्राय थई गयुं छे। तो हवे आपणे तेनी ऊपर थोड़ूक ऑइल लगावीशुं। तो ब्रशनी मददथी हूँ आ रीते ऑइलने फैलावी दऊं छूं अने त्यारबाद आपणे तेनी साइडने फ्लिप करी लईशुं। वाव, जोई शकाय छे ने एकदम सरस कलर आव्यो छे। आपणे तेल लगाव्युं छे एटले नीचेनी साइडथी पण एकदम सरस ते गोल्डन ब्राउन थई जशे। तो ढाँकीने आपणे तेने 5 मिनिट माટે થવા દઈશું। તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ તેને થવા દઈશું, નહીં તો તે બહારથી બળી જશે અને અંદરથી કાચો રહી જશે। તો 5 મિનિટમાં તમે જોઈ શકો છો બીજી બાજુ પણ તે એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। તો તેને આપણે સર્વ કરી લઈએ। હવે જો તમારી પાસે નોનસ્ટિક કડાઈ ના હોય તો આ રીતે નોર્મલ એલ્યુમિનિયમની કડાઈ તો બધાના ઘરમાં હોય જ છે। તો નાની સાઈઝની કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી 1 નાની ચમચી રાઈ અને 1 ચમચી સફેદ તલ ઉમેરીશું। ત્યારબાદ આપણે થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું। તો વઘાર તૈયાર થઈ જાય એટલે કે રાઈ અને તલ ફૂટી જાય ત્યારબાદ આપણે આ રીતે તેની અંદર 3-4 ચમચા જેટલું બેટર ઉમેરીશું। તો કડાઈ નાની છે એટલે હાંડવાનો શેપ બહુ જ સરસ આવે છે। તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું, ઢાંકીને આપણે તેને 5 મિનિટ માટે થવા દઈએ। તો 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઉપરની લેયર જે છે તે ડ્રાય થઈ ગઈ છે। બ્રશની મદદથી આપણે થોડુંક આ રીતે તેલ લગાવી લઈએ અને ત્યારબાદ આપણે તેની સાઈડને ફ્લિપ કરીશું। તો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ કલર આવ્યો છે અને બહુ જ સરસ રીતે આપણો હાંડવો જે છે તે શેકાઈ ગયો છે। બીજી બાજુ પણ આપણે તેને 5 મિનિટ માટે થવા દઈશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી એવો આપણો હાંડવો તૈયાર થયો છે। બંને બાજુથી એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે। તમારે ચેક કરવું હોય તો તમે છરી નાખીને ચેક કરી શકો છો, પણ જોઈને જ ખબર પડી જાય કે હાંડવો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। હવે તે જ રીતે હું બાકીના હાંડવા પણ આ નાની કડાઈની અંદર જ બનાવી લઉં છું। આ કડાઈની અંદર હાંડવાનો શેપ બહુ જ સરસ આવે છે એટલે હું આમાં જ બનાવી રહી છું। તો મેં જેટલું બેટર બનાવ્યું છે તેમાંથી આ નાની કડાઈમાં 3 હાંડવા અને મોટી કડાઈની અંદર એટલે કે નોનસ્ટિક કડાઈની અંદર 2 હાંડવા મેં તૈયાર કર્યા છે। તો ટોટલ મેં અહીંયા 5 હાંડવા બનાવી લીધા છે। તો ફ્રેન્ડ્સ, આ હાંડવાને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો। એકદમ પોચા પોચા છે, ઇન્સ્ટન્ટલી બની જાય છે અને બહુ જ ટેસ્ટી બને છે। તો જો તમે પહેલાં ક્યારેય લીલી તુવેરનો હાંડવો ટ્રાય ન કર્યો હોય તો એકવાર ટ્રાય કરજો અને તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો। જો તમે આ વિડીયો યુટ્યુબ ચેનલ પર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરો। બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ તમારી પાસે પહોંચી જાય। ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।